गुजरात में 2022 विधानसभा की चूंटणी की तैयारी भारतीय जनता पार्टी और आम आदमी पार्टी तो शुरू कर दीधी है, परंतु कांग्रेस हज सुधी गुजरात कांग्रेस ना विपक्ष नेता अने प्रदेश प्रमुख ने गोतवामां ज लागी छे अने एमां ज गुंचवायेली छे। त्यारे हवे कांग्रेसे नक्की कर्युं छे के ते पीआरओ नी वर्णी करशे। शुं छे आखो मुद्दो तेना पर करीशुं बात। नमस्कार, आप जोई रह्या छो गुजरातता अने आपनी साथे हुं छुं सौम्या। गुजरात में अहमद पटेल मृत्यु बाद नेता विनानी कांग्रेस थई गई होवानुं खुद कांग्रेस ना केटलाक नेताओ मानी रह्या छे। आगामी समय में समग्र देश में कांग्रेस ना रिटर्निंग ऑफिसर नी निमणूक थशे। गुजरात में कांग्रेस ना दिग्गज नेता मधुसूदन मिस्त्री, जेओ कांग्रेस पक्ष ना समग्र देश ना आंतरिक चूंटणी कमिश्नर छे, तेओ हवे दरेक राज्य में कांग्रेस ना पीआरओ एटले के प्रदेश रिटर्निंग ऑफिसर नी निमणूक करशे। बाद में कांग्रेस ना AICC डेलिगेट, प्रदेश डेलिगेट सहित ना संगठन ना विविध पदों पर चूंटणी योजाशे। 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસમાં સંગઠનની પ્રક્રિયા તેજ બની છે। બીજી તરફ કોંગ્રેસના નવા પ્રભારી ડોક્ટર રઘુ શર્મા ફરીવાર ગુજરાત આવશે। તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા તેમજ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના પદ માટે ફરીવાર કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે। બાદમાં રિપોર્ટ દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરશે। તાજેતરમાં જ રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટકોર કરતા કહી દીધું કે છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસ ગુજરાતના અંદર સત્તા પર નથી આવી, જેથી હવે આંતરિક વિવાદનો મુદ્દો જે છે એ બંધ થવો જોઈએ અને તમામ લોકો કામે લાગી જવા જોઈએ। ગુજરાતમાં આવનારા સમયમાં ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાવાની છે, ત્યારબાદ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે। છેલ્લા 25 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે સત્તા મેળવવા ભાજપના રસ્તે આગળ વધી રહી છે। કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ મારું ભૂત મારું ગૌરવ, ભૂત જીતીશું 2022ની ચૂંટણી જીતીશુંના સૂત્ર સાથે ચૂંટણી લડવાનું એલાન કર્યું। અત્યાર સુધીમાં કોંગ્રેસે 35,000થી વધુ સંયોજકો બનાવી દીધા છે, તેમને સંયોજકનું આઈ કાર્ડ પણ આપવામાં આવ્યું છે। ગુજરાતના જિલ્લા પંચાયતની 1098 બેઠક પર, તાલુકા પંચાયતની 5,220, મનપા વિસ્તારમાં 3,431 અને નગરપાલિકાઓમાં નિમણૂકો આપી તેમને તાલીમ આપવામાં આવી રહી છે। આ સિવાય કોંગ્રેસ રાજ્યના તમામ 52,000 બૂથ પર એક પુરુષ અને એક સ્ત્રી જનમિત્રની રણનીતિ તરફ આગળ વધી રહી છે। સંયોજકોને આ વર્ષના અંત સુધી તાલીમ સાથે, જ્યારે જનમિત્રોને માર્ચ સુધી નિમણૂક આપી કોંગ્રેસ વધારે સારા સંગઠન સાથે 2022ની ચૂંટણી જીતવા આગળ વધી રહી છે। ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ હાથ ધરાઈ છે, ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓને બાજુમાં મૂકીને યુવા ચહેરાઓને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નિમવાની કવાયત હાથ ધરાઈ રહી છે। યુવા ચહેરાઓની પસંદગીમાં કોંગ્રેસ કેટલી સફળ થશે એ તો આવનારો સમય કહેશે। જો આપને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરજો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। નમસ્કાર।